यस गॉड हालेलुया प्रभु नो आभार मानु छू। प्रभुए फरी कृपा आपीने तक आपी छे। प्रभु ना वचनो जे आपने जीवन आपे छे ने जे वचनो आपड़ा जीवन में काम करे छे। आमेन। यस गॉड। घणी बाबत आपणे प्रभु ना वचनो जारे वाचे त्यारे घणी बाबत शीखवा मळे छे। आजे आपणे आपणे प्रभु केवी रीते जीवन आपे छे ने आपणा जीवन में केवी रीते काम करे छे ए बाबत आपणे जोईशुं। यस गॉड। अपने उड़ाव दीकरा विषय बात सारी पे खबर उड़ाव दीकरो ए बधु बाप पासे बाप ने प्रमाण कहे बाप मने मारी मिलकत आपो बधु जतो रहू छु मने मारे मारे हवे बहुत शौक खरवा छे। अने बाइबल प्रमाण कहे कि एने बधु पोतानु उड़ाई नाख्यू खर्ची नाख्यू अने सभान थयो अने एने भान थयो के हवे मारा पासे कशुं छे नहीं अने बाप पासे पाछो जाय छे। एवुं लखेलुं छे लूकना सुवार्ता 15मो अध्याय लूकना सुवार्ता 15मो अध्यायमां वाचो 18मी कलम। હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે હવે હું તારો દીકરો કહેવાની યોગ્ય નથી રહ્યો તારા મજૂરમાંના એકના જેવો મને ગણ। પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે જ તે હજી ઘણે એગળે હતો એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી। દીકરાએ તેને કહ્યું કે બાપા મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી। પણ બાપે પોતાના નોકરે કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને તેને પહેરાવો અને હાથે વીંટી ગાળો પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ કેમ કે આ માણસ આ મારો દીકરો મૂવો હતો તે પાછો જીવતો થયો છે તે ખોવાયેલો હતો પણ પાછો ચડ્યો છે। આમેન। પ્રેઝ ગોડ હાલેલુયા હાલેલુયા આ વચનોએ મારા જન્મમાં કામ કરેલું મારો જન્મ થયેલો। પ્રેઝ ગોડ। ગોધરામાં મારો નવો જન્મ અનુભવ કરેલો આ વચનો। યસ ગોડ। હું પણ એક સમયમાં મૂવો હતો અને આપણે જયારે પ્રભુના સાથે સંબંધ આપણા કપાયેલા હતા એને એમ કહેવાય છે કે મૂવા હતા। આદમને કહેવામાં આવ્યું કે જે દિવસે તું ફળ ખાશે એ દિવસે તું મરશે જ મરશે, એટલે તું મરતો જશે। બીજી ભાષામાં છે તારા મરણ રાજ કર્યા કરશે, તારાથી અંદર તારા પેટના અંદર જેટલા બાળકો છે બધા મરશે જ મરશે, મળશે એટલે મારા સાથે સંબંધ કપાશે। જેમ વેલામાં ને દાડી કાપી નાખવામાં આવે છે તો એક સુકાઈ જાય છે, એમ આપણો સંબંધ જ્યારે આદમના વિષય પ્રમાણે લખ્યું છે કે આદમ એ મરણ પામ્યો, બે અર્થમાં મરણ પામ્યો। એક તો એ 1000 વર્ષ બી ના જીવી શકે, બાઇબલ પ્રમાણે કહે છે કે પ્રભુની નજરમાં એક દિવસ એ 1000 વર્ષ સમાન છે, હા તો 1000 વર્ષ આદમ 1000 વર્ષ ના જીવી શક્યો, એ 930 વર્ષ જ જીવી શક્યો। 930 એ એક ઈશ્વરની નજરમાં એક દિવસ થી પૂરા જીવી ના શક્યો અને પ્રભુએ કીધું કે અને વાણીમાંથી કાઢી નાખો, હા એનો કોઈ ભાગ રહેશે નહીં। અને આપણેના સંતાન હોવાથી આપણે પણ મરેલા અને આપણા આપણી કોઈ પ્રાર્થના ના સંભળાય એવા આપણે હતા। બાઇબલ પ્રમાણે કહે છે કે તમે પાપમાં મુએલા હતા, મુએલા હતા અને ઈસુ ખ્રિસ્ત આપણને જન્મ આપ્યો। બીજો થેસલોનિકી 1:8-9 કલમમાં લખેલું છે, જેઓ દેવને ઓળખતા નથી તે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે। શું સજા છે? આગળ 9મી કલમ, તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેશે, દૂર રહેવાની શિક્ષા ભોગવશે, અનંતકાળનો નાશ ભોગવશે, દૂર રહેવાની શિક્ષા। દેવથી દૂર થવી એ મોટી શિક્ષા છે। આપણને ઘણી વાર એમ શીખવામાં આવે છે કે નર્કમાં બળીશું, એ બળતર કરતા જે અંદરનો જે બળતર હોય આપણા વાલાઓને છોડીએ ને એ બળતર બહુ મોટી બળતર છે। એવી બાબત બનવાની છે કે ઈશ્વરથી સદા દૂર રહીશું, આ અનંતકાળનો નાશ છે। એટલા માટે લખ્યું છે દેવે જગત પર પ્રેમ કર્યો અને પોતાના દીકરાને મોકલ્યો કે અહીંયાથી લોકો બચે, આ નાશથી બચે। કારણ કે આદમથી જેટલા આવ્યા એ બધા મરતા જ ગયા, મરતો જ ગયો। આદમને કહેવામાં આવ્યું તું મરશે જ મરશે, તારા છોકરાઓ બી મરતા મરશે જ મરશે, અને આપણે એના છોકરાઓ હતી, આપણે મોયેલા હતા એક સમયે, પણ ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળ્યો અને આપણે જીવતા થયા। પ્રેઝ ગોડ। યોહાની લખેલ સુવાર્તા 5:25 કલમ, એવી વેળા આવે છે ને હાલ આવી ચૂકી છે કે મોયેલા દેવના દીકરાની વાણી સાંભળશે, મોયેલા સાંભળશે અને સાંભળનારા જીવતા થશે। પ્રેઝ ગોડ। મોયેલા દેવના દીકરાની વાણી સાંભળશે, આપણે જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે હું જીવન છું, શું કીધું? હું જીવન છું, તો એ જીવનનો જયારે કોઈ અવાજ સાંભળે છે, યોહાનની લખેલ સુવાર્તા 5:25 કલમ વાંચો,
હું તમને ખચિત ખચિત કહું છું કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે કે જયારે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. મુએલા એટલે એક સમય હું પણ મુએલો હતો. પાપમાં જેનો પાપમાં જે જીવન જીવે છે એનો સંબંધ દેવ સાથે કપાયેલો હોય છે. એના સાથે દેવ વાત નહીં કરી શકતો. જેમ આપણે ટીવીમાં કોઈ કનેક્શન ના લઈએ ને તો ટીવીમાં ક્યાં જર્મરી આવે ને, હા ને? એમ આપણા જર્મરી આવતા હતા. આપણે ભક્તિ નતા કરી શકતા, પ્રાર્થના નથી કરી શકતા. આપણો કોઈ સંબંધ જ દેવ સાથે નહોતો. આપણે દેવને શોધતા બી નતા. આપણે અંધળા થઈ ગયેલા, આપણે મુવા થઈ ગયેલા. પણ એ સુખ્રિસ્તનો વાસ સાંભળીને, જે માણસ સુખ્રિસ્તનો વાસ સાંભળે છે એટલે જીવનનો વાસ સાંભળે છે, એ મુએલામાં અવસ્થામાંથી તે જીવતો થાય છે. ફેસગોળ અને પ્રભુ બીજી એક વાત આગળ કહે છે, અને એવો પણ સમય આવવાનો છે કે કબરમાં જેવો છે તેવો પણ ઉઠવાના છે. પણ આ પહેલી વાત કીધી કે એવો સમય આવ્યો છે અને હાલ આવી ચૂક્યો છે. એટલે પ્રભુ સેવા દરમિયાન એ પ્રમાણે કહે છે આવી ચૂક્યો છે. એટલે જે મુએલા છે તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને મુએલા જે અવસ્થામાં છે એ તરત જીવતા થશે, અને આપણે ત્યાં નવો જન્મનો અનુભવ કરીએ છીએ. ફેસગોળ ફેસગોળ બાઇબલ પ્રમાણે કહે છે કે જ્યારે આંધળાની આંખો ઉઘાડવામાં આવી, યોહાનના સુવાર્તા નવમો અધ્યાયમાં, એ આંધળાને એમ કીધું કે લોકોએ કીધું તું કેવી રીતે દેખતો હતો? તો કહે છે કે એક માણસ આવ્યો ને તેને મને કીધું કે જઈને તું તારી આંખોને મોકેલા કુંડમાં જઈને ધો, અને હું ત્યાં જોઈને ધોઈને દેખતો હતો. તો કહે છે કે તું જાણે છે એ માણસ કોણ હતો? એ તો પાપી હતો, અને દેવ પાપીનું સાંભળતો નથી. દેવ પાપીનું નથી સાંભળતો. કરો યોહાનના સુવાર્તા, મને માફ કરો, યોહાનના સુવાર્તા નવમો અધ્યાય. આપણે જાણીએ છીએ, આપણે જાણીએ છીએ દેવ પાપીઓનું સાંભળતો નથી. દેવ પાપીઓનું સાંભળતો નથી. તો જ્યારે કોઈ પાપી માણસ પ્રાર્થના કરે છે, હું તમને કહું છું, પાપીને એક જ પ્રાર્થના સાંભળવામાં આવે છે. પાપીની એક જ પ્રાર્થના સાંભળવામાં આવે છે. કે લખ્યું છે પેલું જે પાપી માણસ આવે ને, શું કીધું? હું પાપી છું, મારા પર દયા કર. પાપીને એક જ પ્રાર્થના સંભળાય છે, હું પાપી છું. બાકી એ કે મને આ જોઈએ, મને એ જોઈએ, એની પ્રાર્થના નથી સંભળાતી. દેવ પાપીનું નથી સાંભળતો. દેવ ન્યાયનું સાંભળે છે. જેનો સંબંધ દેવ સાથે હોય એનું દેવ સાંભળે છે. પ્રેઝ ગોડ. તો જ્યારે આપણે પ્રભુનો અવાજ સાંભળે છે, આપણે જીવતા થઈએ છીએ. આપણે મુએલામાંથી અજવાળામાં આવીએ, જીવનમાં આવીએ છીએ. આપણે અંધારામાંથી અજવાળામાં આવીએ છીએ. બાઇબલ પ્રમાણે કહે છે લુકના સુવાર્તા 20મો અધ્યાય 38મી કલમ, લુક 20મો અધ્યાય 38માં પ્રભુ એવું કીધું કે દેવ જીવતાનો દેવ છે, મુએલાનો દેવ નથી. એટલે જેનો સંબંધ દેવ સાથે કપાઈ ગયેલો હોય એવાનો તે દેવ નથી. આદમ એનો સંબંધ દેવ સાથે કપાઈ ગયેલો, અને એ મુઓ થઈ ગયેલો, એ મરી ગયેલો. એટલે દેવ એવાનો સંબંધ નથી રાખતો કે જેનો સંબંધ દેવ સાથે કપાઈ જાય એ મુઓ થઈ જાય. શું લખ્યું છે? હવે તે મુએલાનો દેવ નથી પણ જીવતાનો છે. આમેન. તે મુએલાનો નથી દેવ, પણ જીવતાનો દેવ છે. બાઇબલ લખેલું છે લુકા 20મો અધ્યાય 1મી કલમ, પાન નંબર બોલો. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા, ત્યારે તેણે ખ્રિસ્ત તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે ચાલતા હતા. આજ્ઞાભંગના દીકરા એટલે કોણ? આદમે આજ્ઞાભંગ કર્યું તો આપણે બી આજ્ઞાભંગ કર્યું. આપણે એ બધા એમાં હતા, એટલે આપણામાં એ આત્મા કામ કરતો હતો. આગળ લખેલું છે 5મી કલમ, આપણે પાપમાં મોયેલા હતા, ત્યારે તેણે ખ્રિસ્તની સાથે પણ સજીવન કર્યા. કૃપાથી તમે તાણ પામેલા છો, અને સાથે ઉઠાડ્યા, અને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનમાં તેની સાથે બેસાડ્યા. આમેન. આપણે હોદ્દા આપ્યા. પ્રેઝ ગોડ. આમેન. આપણે જ્યારે મુએલા હતા, પાપમાં હતા, ત્યારે આપણને ઉઠાડવામાં આવ્યા. આપણને સંબંધ એની સાથે થવાનો, આપણને એના કુટુંબના માણસો બનાવવામાં આવ્યા છે. પ્રેઝ ગોડ. એટલે આપણે બહુ ઊંચા લોકો છીએ, આપણે બહુ મહાન લોકો છીએ. પ્રેઝ ગોડ. કારણ કે આપણો સંબંધ દેવના સાથેના થયો છે, મૂસા સાથે, અને કહીએ પાવલ પિત્તર યોહાના સંતોની સાથે આપણો થયો છે. પ્રેઝ ગોડ. એટલે આપણે બહુ કહીએ બહુ ખુશ નસીબ નહીં, પણ આપણે બહુ કૃપાવાન લોકો છે. આપણે મુએલા હતા, ધન્ય લોકો છે. પ્રેઝ ગોડ. આપણે મુએલા લોકો હતા, પણ આપણો જીવ, આપણે જીવન મળ્યું. બાઇબલ લખેલું છે યોહાન ઉત્પત્તિ તેનો 6ઠો અધ્યાય, ઉત્પત્તિ 6ઠો અધ્યાય 3રી કલમમાં, જ્યારે આદમે પાપ કર્યું ને માણસો દેવનો સંબંધ, માણસોની સાથે દેવનો સંબંધ જયારે કપાઈ ગયેલો, તો પ્રભુએ એવું નક્કી કરેલું અને એવું કીધું, માણસની સાથે હું એમની સાથે વાત નહીં કરું. હું વાત નહીં કરું. કેમ? કારણ કે માણસો એ દૈહિક છે. માણસો નો આત્મા મરી ગયો છે. જ્યારે માણસનો આત્મા મરી ગયો હોય છે ને, ત્યારે માણસ દૈહિક હોય છે. પણ જ્યારે માણસનો આત્મા જીવતો થાય છે, ત્યારે માણસ આત્મિક થઈ જાય છે. પ્રેઝ ગોડ. જ્યારે માણસનો આત્મા જાગૃત થઈ જાય છે, જાગતો થઈ જાય છે, ત્યારે આત્મિક કહેવાય છે. પણ જ્યારે માણસનો આત્મા મરેલો હોય છે,
ત્યારે દહી કહેવાય છે. અને પ્રભુએ કીધું કે મારો આત્મા માણસની સાથે સદા વાદ નહીં કરે, એટલે એમની સાથે હું વિવાદ નહીં કરી શકું, હવે એમની સાથે કોઈ વાત નહીં કરું. કેમ? કારણ કે તે માંસનું છે, તે દહીક થઈ ગયું છે. અને એટલા માટે લખેલું છે રોમન પત્ર આઠમા અધ્યાયમાં, રોમન પત્ર આઠમો અધ્યાય સાતમી કલમ, સાતમી કલમ સાંભળો, વાંચો. કારણ કે દૈહિક મન તે દેવ પર પ્રેમ છે, વેર છે, કેમ કે દેવના નિયમને આધીન નથી. હા, અને થઈ શકતું પણ નથી. બોલો, દૈહિક મન દેવ પ્રત્યે વેર છે. એટલે દેવ છે ને આમ વેરીન જેમ જોયે, હા મારો દુશ્મન, આ મારો દુશ્મન. એવું લખ્યું છે, તમે આપણે જયારે શત્રુ હતા, આપણો દેવ શત્રુ નતો, સાંભળો, આપણો દેવ શત્રુ નતો, આપણે દેવના શત્રુ હતા. એટલે દેવની નજરમાં દેવને પૂછવામાં આવે, દેવ તમારો શત્રુ કોણ? તો દેવ કે આ બધા માણસો મારા શત્રુ છે. આપણે જયારે શત્રુ હતા દેવના, એવા સમયે ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવે. પ્રેઝ ગોડ. તો જે દૈહિક છે તે દેવના નિયમને આધીન નથી થઈ શકતું અને દેવ પ્રત્યે વેર છે. તો આપણે જયારે પાપમાં જીવન વિતાવે છે ત્યારે આપણો સંબંધ દેવ સાથે કપાઈ જાય છે. એમ સમજી લો, લાઈટ ગઈ અહીંયા અને ડિસ્કનેક્શનમાં લાઈટ ત્યાં ગઈ, જ્યાંથી આપણું કેબલ આવતો હોય ઓપરેટર, ત્યાં લાઈટ ગઈ એટલે આપણામાં જર્મરી આવી ગયા છે. હવે શું કરવાની જરૂર છે? પ્રભુ સાથે સંબંધ બનાવી દેવો. પ્રેઝ ગોડ, આમેન. જયારે આપણો સંબંધ દેવ સાથે થઈ જાય છે ત્યારે આપણે જીવતા થઈ જાય છે, આપણે ત્યારે જીવતા થઈ જાય છે. અને શક્ય એટલા માટે થયું છે, આપણો સંબંધ દેવ સાથે એટલા માટે શક્ય બન્યો છે, કારણ કે સુખ્રિસ્તને મોયલામાંથી ઉઠાડવામાં આવ્યો છે. આમેન. ઈસુ ખ્રિસ્તને જો અહીંથી ઉઠાડવામાં આવ્યો એ મોયલા સ્થાનમાંથી, એટલા માટે આપણે કબૂલ કરે છે કે દેવે તેને મોયલામાંથી ઉઠાડ્યો છે. અને જો તો તારે મોડે ઈસુને પ્રભુ છે એમ કબૂલ કરશે, રોમન પત્ર તેનો દસમો અધ્યાય નવમી કલમ પાછળ, રોમન નો પત્ર દસમો અધ્યાય નવમી કલમમાં લખેલું છે, જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરશે અને દેવે તેને કઈથી ઉઠાડ્યો છે, મોએ લામાથી ઉઠાડ્યો છે, એવો જો તું વિશ્વાસ તરંતકણમાં રાખશે તો તું તાણ પામશે. તાણ કેટલા મળશે? જો હું વિશ્વાસ કરીશ કે દેવે ઈસુ ખ્રિસ્તને મોએ લામાથી ઉઠાડ્યો છે, મરેલા માંથી નહીં, મરેલા માંથી ઉઠ્યા પ્રભુ, હા, પણ મોએલા માંથી ઉઠાડ્યો. કઈથી ઉઠાડ્યા? એટલે જયારે પ્રભુ વધસ્તંભ પર હતા ત્યારે એમનો સંબંધ દેવ સાથે કપાઈ ગયેલો. અને દેવે પ્રભુ સાથે કીધું, મહાદેવ તમને કેમ મૂકી દો છે? તો એનો સંબંધ કપાઈ ગયો, આપણા સાથે ત્યાં આવી ગયો. આમેન. અને દેવે તેને ઉઠાડ્યો અને એને ઉઠાડ્યો, એના સાથે આપણને પણ ઉઠાડવામાં આવ્યા છે. આમેન. શા માટે વિશ્વાસ કરવો જોઈએ મારે કે ઈસુ ખ્રિસ્તને ત્યાંથી ઉઠાડવામાં આવ્યા છે, મુએલામાંથી ઉઠાડવામાં આવે છે? કોરંથીમાં લખેલું છે, પહેલો કોરંથી 15મો અધ્યાય 20-21 કલમ, પાઉલ વારે વારે આવું પ્રચાર કરતો હતો. સાંભળજો, પાઉલ એટલા માટે પ્રચાર કરતો હતો, ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. સાંભળો, એ એમ કહી શકત કે ભાઈ લાઝરસ ઉઠ્યો છે, એ કહી શકત યાઈની છોકરી ઉઠી છે, એ કહી શકત એલિસાના સમયમાં અને એલિયાના સમયમાં બાળકો ઉઠ્યા. હા, પણ શા માટે ભાર આપે છે કે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા? એ ભાર શા માટે આપે છે? એ સુવાર્તા કહેતા શા માટે એ પ્રમાણે કહે કરે છે? યહૂદીઓને શા માટે પ્રમાણ કહે છે? જો યહૂદીઓને કહેવામાં આવે, સાંભળજો, જો યહૂદીઓને કહેવામાં આવે કે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, તો યહૂદીઓ સાંભળી લો, માનત ના, શું ના માનત, મને કહો, શું માનત કે ના માનત? કારણ કે લોકો માનતા હતા કે દેવ ઉઠાડે છે. પ્રેઝ ગોડ. દેવ ઉઠાડી શકે છે, એમાં કોઈ અમારે કોઈ સવાલ જ નથી, કારણ કે અમારો દેવ સર્વશક્તિમાન છે. આમેન. અને જો પાઉલ, તું બી યહૂદી માણસ છે અને તું કહે ઈસુને ઉઠાડ્યો, તો અમે માનીએ છીએ, એમાં નવાઈ શું છે? પણ એ એવું કહેતો હતો, દેવે ઈસુ ખ્રિસ્તને મોયલામાંથી ઉઠાડ્યો છે. કઈથી ઉઠાડ્યો છે? હવે એટલા માટે આ લોકોને વિશ્વાસ કરવો ઘરુ પડતું હતું, કારણ કે એ જગામાંથી કોઈ ઉઠી ના શકે. એટલે લખ્યું છે, મોયલા શું દેવની આભાર સુધી કરી શકે? ના. જે માણસનો સંબંધ દેવ સાથે કપાઈ ગયેલો હોય એ કદી આભાર ના માની શકે. આપણે આરાધના એટલા માટે કરી શકે કારણ કે આપણો સંબંધ દેવ સાથે થયો છે. આમેન. આપણે પણ એક સમય મૂઆ હતા, ઈસુ ખ્રિસ્ત પણ પાપરૂપ થવા બાઈબલ કહે છે, એમને આપણા પાપ પોતાના શિર પર લીધા અને પાપરૂપ થયા. એવું લખે છે, પ્રભુ ખ્રિસ્ત આપણા માટે શ્રાપિત થયા. તો જે શ્રાપિત થયા હોય અને જે પાપરૂપ થયો હોય એના સાથે દેવ કેવો સંબંધ રાખે? પણ એવું લખ્યું છે, ઈસુ ખ્રિસ્તમાં પાપ માલુમ પડ્યું નહીં. આમેન. અને તેનું ન્યાય પણ તેનો આધાર થયો, અને ઈસુ ખ્રિસ્તનું એવું સારું જીવન હતું એટલા માટે દેવ એને ઉઠાડ્યો. આપણા પાપના લીધે તે મૂઓ થયો, પણ એના ન્યાય પણ એનું જે સારું જીવન હતું એના લીધે તે ઉઠ્યો. પ્રેઝ ગોડ. એવું લખેલું છે, એક માણસના લીધે પાપ આવ્યું અને આજ્ઞાભંગ થયું અને બધા આજ્ઞાભંગની બધા પાપી ઠર્યા, પણ એક ઈસુ ખ્રિસ્તથી દરેક લોકો એના પર જે વિશ્વાસ કરે એ પણ ન્યાય ઠરે છે. આમેન.
એટલે આપણે આપણનું ન્યાયપણું એ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું છે. આમેન. જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એ પ્રમાણે આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે પ્રભુ મારી પ્રાર્થના તમે નહીં સાંભળો, કારણ કે મારું કોઈ સારું જીવન નથી, પણ તમે ઈસુ ખ્રિસ્તના લીધે સાંભળો છો. આમેન. આમેન. યસ ગોડ. જયારે આપણે પ્રાર્થનામાં છેલ્લા બોલીએ છીએ ને પ્રભુ ઈસુના નામમાં, આમેન. આપણે બોલવા ખાતર નહીં બોલવું, આપણે સમજીને બોલીએ. આમેન. આપણે કહે પ્રભુ ઈસુના લીધે બાપ તમે સાંભળો, અને બાપ કહે છે કે હા એના લીધે સાંભળું છું, બાકી તું મારો શત્રુ હતો. સમાધાન થયું છે. પ્રેઝ ગોડ. સમાધાન થયું છે. આજે એફએસએના પત્રમાં લખ્યું છે બીજો અધ્યાય, તેની એફએસએન પત્ર બીજો અધ્યાય તેની વાંચો 15મી કલમ. સલાહ કરીને, હા 14મી કલમ, કેમ કે આપણું સમાધાન છે, કેમ કે પ્રભુ ઈસુ આપણું સમાધાન છે. એટલે કોમ્પ્રો કરાવ્યું છે. હા ને, બે ઝઘડા થયા હોય તો નહીં વચ્ચે કોઈ પડે, પ્રભુ ઈસુએ કોમ્પ્રો કરાવ્યું છે. કારણ કે હવે દેવ કહેતા હતા આ મારા બધા શત્રુ છે, હવે હું માં નાખીશ, કારણ કે આ માણસ દૈહિક છે અને દૈહિક મન દેવ પ્રત્યે વેર છે. એ લોકો મારું કરશે જ નહીં, એ લોકો મારે બાઇબલની વાત માનશે જ નહીં, તેઓ ઊંધું જ કરશે, તેઓ આજ્ઞા ભંગ જ કર્યા કરશે, અને તેઓ નિયમને આધીન નહીં થઈ શકે. પણ લખ્યું છે ઈસુ ખ્રિસ્તે આપણું સમાધાન કરાવ્યું. વાંચો. કેમ કે તેણે આપણું સમાધાન છે, તેણે બંનેનું એક કર્યું છે. બંનેનું એટલે પિતાનું અને આપણે માણસોનું, બંનેનું એક કર્યું. આમેન. પ્રેઝ ગોડ. અને શું લખ્યું છે? વધ સ્તંભ પર વેર અને માર નાખ્યો. આમેન. હવે દેવ આપણે જયારે જોયે છે ત્યારે મિત્ર તરીકે જુએ છે, મારા લોકો તરીકે જુએ છે, કે આ મારી પ્રજા, આ મારા ખાસ લોકો. પ્રેઝ ગોડ. એટલે આપણે કદી પણ એમ નહીં વિચારો કે હું ખ્રિસ્તી છું ને બહુ નબળો છું, અથવા તો ખ્રિસ્તી છું એટલા માટે આ તો ઢેળા થયા. ના, આપણે બહુ ઊંચા કુમના. પ્રેઝ ગોડ. કારણ કે આપણું સંબંધ જે સૃષ્ટિને ઉત્પન્ન કરતા છે તેની સાથે આપણો સંબંધ થયો છે. આપણે મૂવા હતા, એવડા દીકરો જે પાછો આવ્યો અને બાપા એને દોડ્યા. પ્રેઝ ગોડ. ભેટ્યા, ચુંબન કર્યું. પ્રેઝ ગોડ. તે પ્રમાણે ઈશ્વર આપણો પ્રભુ એ ભેટે છે. આમેન. એ સામેથી દોડે છે. આમેન. અને એ પ્રમાણે કહે છે, એ બોલે પહેલા જેમ કહે છે શું કે ભાઈ બધું મારે નથી સાંભળ્યું બેટા, ત્યાં બધું કેટલું ઉડાઈ નાખ્યું, મારે કશું નથી જાણવું. એ પ્રમાણે કહે છે કે આ મૂવો હતો પણ જીવતો હતો. પ્રેઝ ગોડ. તો આપણે એક સમયે મૂવા હતા પણ જીવતા થયા છે. અને જે જન્મ પામે છે, નવો જન્મ પામે છે, એટલે નવું જીવન પામે છે, જે ઈસુ ખ્રિસ્તનો ગ્રહણ કરે છે, તે જીવતો થાય છે. અને જીવતો એ જીવતા સાથે સંબંધ રાખે છે. એટલે જયારે આપણે પ્રભુમાં આવે છે ને ત્યારે આપણે પ્રભુના લોકોને શોધીએ છીએ કે ભાઈ કોણ પ્રભુના છે, ચલો મારે એમની સાથે સંગત કરવા દો. આપણે મૂવેલા લોકો સાથે સંબંધ ધીરે ધીરે કપાવા લાગે છે. આપણને એમના સાથે ઉઠવા બેસવાની વાતો કરવાનું કદાચ ગમતું નથી. પહેલા તો બહુ સરસ બહેનપણીને બધા સરસ બધું ભાઈ ભાઈ બંધો હતા, પછી ધીરે ધીરે એમ થાય છે કે આમના સાથે ખોટો સમય બગાડે છે. અને આપણે જીવતા સાથે સંબંધ રાખીએ. આમેન. એવું લખ્યું છે કે જેનો સંબંધ, સભા શિક્ષકમાં લખ્યું છે, જેનો સંબંધ જીવતાઓ સાથે છે તેઓને આશા છે. વાંચો સભા શિક્ષક 9:4. વાંચો. પાન નંબર બોલો 600. જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે. આમેન. તો જયારે આપણો સંબંધ ઇબ્રાહીમ સાથે હોય, આપણો સંબંધ મૂસા સાથે હોય, તો આપણને એમ થાય કે મૂસા પાસ થવાનું એટલે હવે આપણે બી પાસ થવાના. મૂસા જો સ્વર્ગમાં જવાનું હોય, ચલો આપણે બી જવાઈશું ને, કારણ કે આપણો સંબંધ એમની સાથે છે. આમેન. પણ આપણે પછી કોઈ બીજા વ્યક્તિ સાથે સંબંધ રાખ્યો હોય, એનું જ કઈ ઠેકાણું ના પડતું હોય, તો આપણું કદી ઠેકાણું પડવાનું. બાઇબલ લખ્યું છે ન્યાય માણસનો ઉદ્ધાર આટલા મુશ્કેલ થાય છે. જો ન્યાય માણસનો ઉદ્ધાર આટલા મુશ્કેલ થાય છે, તો પાપીનું ક્યાં ઠેકાણું પડશે. એટલે આપણે ટીમમાં જોડી જઈએ. પ્રેઝ ગોડ. તો જેનો સંબંધ જીવતાઓની સાથે છે તેને આશા છે. આગળ શું લખ્યું છે? કેમ કે જીવતો કૂતરો મોયેલા સિંહ કરતા સારો છે. પોતે પોતા વિશે કહે છે કે હું મોહ થઈ ગયો, મેં મારી સ્ત્રીઓ માટે મંદિર બનાવ્યા. હવે આ સુલેમાન રાજાએ બહુ બધી પત્નીઓ કરેલી, અને એ પોતાને કે શું કહે છે? શું કહે છે? પોતાને મોયેલો સિંહ કહે છે. હું મરી ગયો છું, હું દેવ સાથે મારો સંબંધ કપાઈ ગયો છે. એના છેલ્લા અવસ્થામાં એ લખે છે કે મેં બધું પ્રાપ્ત કર્યું, મને કશું મળ્યું નહીં, મારો સંબંધ દેવ સાથે કપાઈ ગયો. મને એમ લાગ્યું કે હું મારી પત્નીઓને હું યહોવાના ભક્તો બનાવી દઈશ, એને યહોવાની છોકરી બનાવી દઈશ, પણ એ બધું બન્યું નહીં. એટલામાં લખ્યું છે તું કોણ કે તારી સ્ત્રીને તારશે, તું કોણ કે તારા પતિને તારશે, એ બાબત અશક્ય છે. હા, અહીં લખેલું છે કે જેનો સંબંધ જીવતા સાથે છે તેને આશા છે. પણ શું લખ્યું છે? કેમ કે જીવતો કૂતરો મોયેલા સિંહ કરતા સારો છે. હા, જીવતો કૂતરો એટલે પેલો લાજરસ ની વાત કરે છે, જે સારો માણસ હતો ને એની વાત કરે છે. સારા સારા લોકો હોય, ભલે એ લોકોનું જીવન ઝૂંપડામાં રહેતા હોય, એ જે કૂતરો સારો, પણ આ મોયેલો સિંહ કે જે સંબંધ હવે દેવ સાથે કપાઈ ગયો છે. ભાઈ લખ્યું છે કે દેવ સુલેમાન રાજા પર ગુસ્સે થયા, અને કારણ કે એને બે વાર દર્શન આપેલું. આપણને એક વાર દર્શન મળે ને તો આપણે તો ભક્ત થઈ જઈએ, આપણે તો સંસાર ત્યાગીને નીકળી પડીએ, ઝોલા લઈને. પ્રેઝ ગોડ. હવે આ માણસને બે વાર દર્શન મળેલું,
અને એ માણસનું મન ભટકાઈ ગયું, એની અંતિમ સ્થિતિ ખરાબ હતી. તો મુએલો એ મુઓ થઈ ગયો. હવે આ જયારે મુએલા હોય છે, બાઇબલ એ પ્રમાણે કહે છે, પ્રયત્ન કરતે તેનો પ્રયત્ન કરતે 10મો અધ્યાય 42 કલમ અને બીજો તિમોથી 4:1 માં લખેલું છે, પ્રયત્ન કરતે 10:42 હા વાંચો 126 પાન નંબર બી પ્રયત્ન કરતે 10:42 સાંભળો વાંચો. તેણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો. પિતરે કીધું કે પ્રભુ એમને આજ્ઞા આપી છે કે લોકોને તમે આવો આજ્ઞા કહો, ઉપદેશ કરો અને સાક્ષી આપો કે દેવે એને જે જીવતાનો તથા મોયલાનો ન્યાયાધીશ ઠરાવેલો છે. આમેન. પ્રભુ ઈસુ કોનો ન્યાયાધીશ છે? બોલો, જીવતાઓનો અને મોયલાનો. તો જયારે છેલ્લા સ્વર્ગમાં જ્યાં લોકો જશે ત્યારે જીવતાઓ જમણી બાજુ પાસે અને મોયલા એટલે જેમના સંબંધ દેવ સાથે કપાઈ ગયેલો તેઓ કઈ બાજુ હશે? ડાબી બાજુ. અને મોયલાઓ એ બીજા મરણમાં જશે, એને બીજું મરણ કહેવાય છે. બીજું મરણ એટલે સદા હવે દેવથી દૂર. અત્યારે તો લોકો પાસે તક છે, અત્યારે જે મુવા છે તેઓ પાસે તક છે કે તેઓ પ્રભુનો અવાજ સાંભળીને તેઓ જીવતા થાય અને મરણમાંથી જીવનમાં આવે અને ધારામાંથી જ્વાળામાં આવે. પણ એવો સમય આવશે કે જ્યારે ન્યાય થશે, ઈસુ ખ્રિસ્ત ન્યાય કરશે. જે ધનવાન જયારે પીડા ભોગવતો હતો એની પ્રાર્થના હતી કે લાઝરસ ને મોકલ બાપ, ઇબ્રાહીમ એમ કે છે કે તે જઈને કોઈને કહે. પછી કે છે ના એમ તો નહીં, શું મારી જગ્યાથી એટલે મુએલામાંથી મોકલ, હું જ્યાં છું ને ત્યાંથી કોઈને મોકલ, અહીંથી કોઈને મોકલ કે કોઈ વિશ્વાસ કરે કે આવી પીડા છે, આવું વેદના છે, આવું દુઃખ છે. તો પ્રભુ આપણને ત્યાંથી કાઢ્યા છે. પ્રેઝ ગોડ. હજુ મરણ આપણે જોયું નથી અને કદાચ કોઈ કહે ને સરસ ઊંઘી ગયા પ્રભુમાં, એ બી મરણ નથી. મરણ તો હજુ અનુભવ્યું નથી. જે બીજા મરણ વિશે બાઇબલ પ્રકટીકરણના પુસ્તકમાં કહે છે, પ્રકટીકરણ તેનો 10મો અધ્યાય 20:14 વાંચો. મરણ તથા હાદેસ ને અગ્નિ ની ખાઈ માં નાખવામાં આવ્યા, એ જ બીજું મરણ છે. તો માણસ જે અત્યારે મરતો જ જશે, જેમ આદમ ને કહેવામાં આવ્યું તું મરશે જ મરશે. એટલે આદમ જે મુઓ થવા દેવ સાથે સંબંધ કપાયો, પછીથી એના છોકરાઓ પણ કપાતા ગયા, પાપમાં જ રહ્યા. પણ જેટલા લોકોએ સ્વીકાર કર્યો, જેટલા જીવન પાસા તેઓ જીવન પામ્યા. પ્રેઝ ગોડ. તો આપણને પ્રભુએ બીજા મરણ થી બચાવવામાં આવ્યા છે. એટલા માટે દેવે જે પ્રેમ કર્યો કે આ લોકો સદામાંથી જુદા ના થાય. એટલા માટે તો આદમને કહેવામાં આવ્યું કે હાલને અને વાળીમાંથી કાઢો, નહીં તો આ લોકો જીવનનું ઝાડ ખાઈ લેશે. જો જીવનનું ઝાડ ખાશે તો આ લોકો મરણ અવસ્થામાં, એટલે મારા સાથે જે સંબંધ કપાયેલો છે એવી જ અવસ્થામાં તેઓ સદા રહેશે. તો દેવ નતા ચાહતા કે આ માણસો સદા મુએલા જ રહે, અમારે પણ ધારણ કરી દેશે જો તેઓ આ ફળ ખાશે તો. પણ આપણને પ્રભુએ તક આપી, પ્રેઝ ગોડ, અને મુએલામાંથી પ્રભુ આપણને બહાર કાઢ્યા છે. પેલો કોણથી 15મો અધ્યાય 12-15 પાઉલ સુમારે સામારે પ્રચાર કરતો હતો, વાંચો. પેલો કોણથી 15મો અધ્યાય 12-15 હવે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે. હવે પ્રગટ કરીએ છીએ. તે છતાં તમારામાં કેટલા કેમ કહે છે કે મુએલાનું પુનરુત્થાન નથી? યહૂદીઓ કહા કહેતા હતા ભાઈ પુનરુત્થાન નથી મુએલાનું. પછી પણ જો મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. તો સીધી વાત છે, ભાઈ ખ્રિસ્ત નથી ઉઠ્યા. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અમારો લખ્યું છે ભાઈ, વાંચો. તમારો વિશ્વાસ, અમારો ઉપદેશ છે ને, અમારો ઉપદેશ છે, અમારો ઉપદેશ વ્યર્થ છે. અમે ભાષણ ઘાટા પાઈને કહે છે ને એ વ્યર્થ છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત ને ઉઠાવવામાં નથી આવ્યો. કઈથી? મુએલા માંથી. જયારે પ્રભુ વધસ્તંભ પર હતા ત્યારે લોકોએ જોયું કે દેવ એને મૂકી દીધો છે, દેવ એને તજી દીધો છે. હવે તજેલા અવસ્થામાં એ ત્યાં ગયો, મુવાના સ્થાને ગયો, હવે કેવી રીતે ઉઠી શકે? પણ અહીંયા આ લોકો કહે છે અમે ઉપદેશ કરતા કહીએ છીએ કે દેવે તેને ઉઠાડ્યો. વાંચો, અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ જે કરો છો એ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂછીએ કે ખ્રિસ્તે ઉઠાડ્યો, પણ ઉઠાડ્યો, પણ જો મુએલો ઉઠતા નહીં હોય તો તેને ઉઠાડ્યો નથી. પછી કેમ કે જો મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. સાંભળો, મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત ઉઠ્યો નથી. આગળ શું કહે છે? અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે અને હજુ સુધી તમે પાપમાં જ છો. તમે પાપમાં જ છો, કારણ કે પાપી અવસ્થામાં કેવી રીતે જીવન મળે? પણ ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યા એ બતાવે છે કે આપણે પણ એ ઉઠાવવા માટે સમર્થ છે, આપણે નવો જન્મ આપવા માટે સમર્થ છે. ક્રોસ ગોડ.
તો પાઉલ વારે વારે આ જ વાત કહેતો હતો કે તમે વિશ્વાસ કરો કે ઈસુ ખ્રિસ્તને ઉઠાડવામાં આવે છે અને મુએલામાંથી ઉઠાડવામાં આવે છે કે જ્યારે સંબંધ દેવ સાથે કપાઈ ગયેલો એને ઉઠાડવામાં આવ્યા. પ્રેઝ ગોડ. તો જે અનંત નાશ છે દેવથી સદા જુદા થવાના છે એમાંથી પ્રભુ આપણને બચાવ્યા છે. અને ઈસુ ખ્રિસ્ત જ્યારે ન્યાય કરશે એ મુએલાને જીવતા બનીને ન્યાય કરવાનો છે. આપણી પાસે જે સમય છે, આપણી પાસે જે તકો છે, આપણે હજુ પણ જે મુએલા છે તેને પ્રભુની વાણી સંભળાવીએ. આમેન. પ્રભુ કીધું મારા ગેટા મારો અવાજ સાંભળશે. આમેન. અને આપણે જયારે પ્રભુના વચનો કહીએ છીએ એ મુએલા જે હોય છે એ પ્રભુના વચન સાંભળીને જીવતા થાય છે. પ્રેઝ ગોડ. આપણે જયારે જીવન પામીએ છીએ આપણે ઈચ્છીએ કે બીજા બી લોકો છે કે જે લોકો નાશમાં છે, જે લોકો દૂર છે અને સદા જો કદાચ દૂર થઈ જાય હું તમને કહું તો કદી પણ પછી એમ નહીં બને કે પ્રભુ હવે એક વાર તક આલો અમે સુવાર્તા કહીએ લોકોને, પ્રભુ તમારી વાત કહીએ અને તેઓને બચાવી લઈએ. મેં એક બહુ સરસ એક દર્શન જોયેલું. હું એક રૂમમાં હતો અને ત્યાં ઈસુ ખ્રિસ્તના ઉપર ચોપડીઓ ચોપડીઓ બધી ચોપડીઓ થોથાઓ બધી મૂકેલા હતા અને મેં જોયું કે પ્રવેશ પર આ બધા ભાર સાના છે. તો મેં એક પુસ્તક હટાવ્યું તો પ્રભુએ કીધું થેન્ક યુ. પ્રભુએ શું કીધું? આભાર. પ્રેઝ ગોડ. પ્રભુનો બોજો ઉઠાવ્યો. પ્રેઝ ગોડ. પ્રભુએ કીધું મારો બોજો ઉઠાવો. આમેન. મારી જુસી લો, હલકી છે. તો મેં પ્રભુએ કીધું મને કે હજુ પણ મારા ઉપર બોજા છે. કયા? કે જો કોઈ માણસ એમ કબૂલ કરે કે પ્રભુ હું પાપી છું તો પ્રભુ કે હા હું તારા માટે મરેલો, મારો બોજો હલકો થયો. પ્રેઝ ગોડ. હજુ બી પ્રભુના ઉપર એવા ઘણા લોકોના પાપોના બોજા છે પણ જયારે જે કોઈ કબૂલ કરે છે પ્રભુ હું પાપી છું તો એક બોજો હટે છે, એક બોજો હટે છે. પ્રેઝ ગોડ. તમે જોયું તો પ્રભુ કીધું લોકોને કે લોકો પોતાના પાપ કબૂલ કરીને પોતાના પાપના પુસ્તકો જે છે એ લઈ લે. પ્રેઝ ગોડ. હજુ આ ભાઈ જો આ ભાઈ હિન્દુ છે, નોન ક્રિશ્ચિયન છે. પ્રેઝ ગોડ. તો પ્રભુ પાસે લોકોને લાવવાની જરૂર છે, પ્રભુની વાતો લોકોને કહેવાની જરૂર છે, પાપમાંથી લોકોને કાઢવાની જરૂર છે. આ જીવનમાં તારણ છે, આ જીવનમાં મળી શકે મુક્તિ એ કહેવાની જરૂર છે. અને પ્રભુ વચન કહે છે મારા લોકો, મારા દીકરાઓ, મારી દીકરીઓ પ્રભુની મારી વાણી સાંભળશે અને સાંભળશે અને જીવતા થશે. આમેન. તો પ્રભુ ચાહે છે. આમેન. પ્રભુ ઈચ્છે છે કે આપણે એના બોજા ઉઠાવીએ અને જે મુએલા અને મરવાની અણી પર છે તેને બચાવીએ. બાઇબલ કહે છે પ્રકટીકરણ તેનો ત્રીજો અધ્યાય વાંચો. પ્રકટીકરણ તેનો ત્રીજો અધ્યાય. પ્રભુ આપણા પર પ્રેમ કર્યો. પ્રભુ ચાહે છે કે હજુ એવા બીજા લોકો છે કે જેને પ્રેમ કરે છે તેઓને કહીએ. ત્રીજો અધ્યાય પહેલી કલમ. પ્રકટીકરણ પહેલો અધ્યાય ત્રીજી ત્રીજો અધ્યાય પહેલી કલમ. સાર્દિસ મારી મંડળીના દૂતને લખ કે જે દેવની જેને દેવના સાત આત્મા છે, સાત તારા છે, તે આ વાતો કહે છે. શું કહે છે? તું મુઓ છે પણ તું શું લખી છે? તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે પણ તું મુએલો છે. તું જાગૃત થા અને બાકીના જે મરવાની અણી પર છે તેને દ્રઢ કર, કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. હજુ મુઆ એટલે શું? જે કોઈ બીજાને જન્મ આપી શકે તે જીવતો કહેવાય. પ્રેઝ ગોડ. જીવતું જીવતું કરી શકે ને, અને મળેલી લાશ હોય એ કઈથી બાળકો પેદા કરી શકે, પણ જીવતો હોય એ પેદા કરી શકે છે. આમેન. તો જયારે આપણે પ્રભુ સાથે સંબંધ થાય છે આપણે કોઈને જીવનની વાત કહીએ છીએ અને સાંભળનારા જીવતા થાય છે અને મુએલ અવસ્થામાંથી તે જીવનમાં આવે. પ્રેઝ ગોડ. ખોવાયેલી અવસ્થામાંથી તે શોધાયેલું થઈ જાય છે. એનું વચન પ્રભુ કહે છે કે જયારે પાપી પસ્તાવો કરે છે અને જીવન પામે છે તો આકાશમાં દૂતો આનંદ કરે છે. આમેન. જો આપણે એમ ઈચ્છતા કે જેમ પ્રભુ એક બાપે કીધું કે મારો દીકરો મુ હતો, આ કાપીએ, આપણે મટન કાપીએ અને આનંદ કરીએ. પ્રેઝ ગોડ. ઉત્સાહ કરીએ. કેમ? કારણ કે આ મુ હતો, જીવતો હતો. એ જ પ્રમાણે કોઈ માણસ જયારે પ્રભુ પાસે આવે છે તો આકાશમાં દૂતો આનંદ કરે છે. આમેન. અને એમ કહેવાય છે કે પ્રભુની ટીમ જીત પામી. આમેન. અને શેતાનમાં થી એક ઓછો થયો. શેતાનની ટીમમાં જે નાશમાં લઈ જવાનો છે એની ટીમમાંથી એક ઓછો થયો. પ્રેઝ ગોડ. તો આપણે પ્રભુએ બચાવ્યા. બહુ મહાન બાબત છે. અને જે મરવાની એની પર છે તેઓને બચાવીએ. પ્રભુ આપણો પ્રેમ કર્યો છે. પ્રેઝ ગોડ. પ્રયત્ન કરતી 28મી કલમ વાંચો. કઈ એવું લખેલું છે? તેથી જાણજો કે દેવે આપેલું આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે. જાણજો કે દેવનું જે તારણ છે એ હવે વિદેશીઓ પાસે, યહૂદીઓ તરફથી વિદેશીઓ તરફ પાસે ગયું છે. અને તેઓ તો સાંભળે છે. તેઓ તો સાંભળશે જે વચન છે. આમેન. તમે તેઓને કહશો ને એટલે તેઓ સાંભળશે. પ્રેઝ ગોડ. અને પ્રભુ કીધું મારા ગેટા મારો અવાજ સાંભળે છે. પ્રભુ કીધું કે મારા બાપના ખીચવામાં મારી પાસે કોઈ આવી નહીં શકતું, ખેંચાઈને આવશે. પ્રેઝ ગોડ. પ્રભુના વચનો પોકારવાની જરૂર છે.
તો પાઉલ કહે છે કે મેં યહૂદીઓ તમને કીધું પણ તમે સાંભળ્યું નહીં, હવે તો વિદેશીઓ પાસે જવામાં આવે છે, પ્રેસ ગોડ, અને તેઓ તો સાંભળશે જ. હઝકેલના પુસ્તકમાં મને લખે છે, હઝકેલ 3:4-5-6-7 કલમ વાંચો, હઝકેલનું પુસ્તક 3 પાને મેં બોલો. તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, જા ઇઝરાયલ પુત્રો પાસે જઈને મારા શબ્દો તેઓને કહી સંભળાવ. વાંચો. કેમ કે તને અજાણી બોલી વાળા અને કઠણ ભાષા વાળા લોકોની પાસે નહીં પણ ઇઝરાયલ પુત્રો પાસે મોકલવામાં આવે છે. જા હઝકેલ, તને હું 4 હઝકેલ, જા હું તને ઇઝરાયલમાં મોકલું છું, અને ઇઝરાયલમાં મોકલું છું, નહીં કે હું તને વિદેશીઓ પાસે કે બીજી જગ્યા પાસે મોકલું છું. હા, કઠણ રહી ભાગે વાંચો. પણ ઇઝરાયલ પુત્રો તારું નહીં જ સાંભળશે, કેમ કે તેઓ મારું સાંભળવા ઈચ્છતા નથી. ખોટી વાત છે, 5 કલમ બાકી રહી ગઈ. કેમ કે તને અજાણી બોલી વાળા અને કઠણ ભાષા વાળા લોકોની પાસે નહીં પણ ઇઝરાયલ પુત્રો પાસે મોકલવામાં આવે છે. જા તને ત્યાં મોકલવા છે. કેમ? અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર ઘણી પ્રજાઓ કે જેઓના શબ્દો તું સમજી નથી શકતો તેઓની પાસે નહીં, જો હું તને તેઓની પાસે મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત. ભેસભાર, આપણે ઘણી વાર કહે છે, મેં તો કઈ કઈ થાક્યા થાકી છોડી દો, પ્રભુના ઘેટા નથી રાખતા. એક વાર કહો, આવો બેટા, અને પ્રભુ વચ્ચે આવીને ઉભો રહી જાય તો સમજી લો પ્રભુનું છે. જયારે પ્રભુએ કીધું ને, નાના દીકરાને કીધું એક કે અહીંયા વચ્ચે આવીને ઉભો રહે અને સીધો આવીને ઉભો રહો, આવા લોકો પ્રભુ શોધે. એક જણે કીધું કે બાપા, આના પાસે 2 દીકરા હતા, આવેલી પ્રમાણે કહે છે, અને બાપા કીધું, જા બેટા, જા વાડીમાં જઈને કામ કર, ખેતરમાં જઈને જા કામ કર. તો કે આ જાઉં છું. તો ગયો નહીં. બીજાને કીધું, જા ભાઈ. તો કે હું નહીં જતો. અને શું થયું? પછી ગયો તો પસ્તાઈને ગયો. આપણે ઘણી વાર આવું યુના જેવું કરીએ છીએ. મીટિંગમાં, પ્રાર્થનામાં પ્રભુના માટે સમય 24 કલાક કાઢીએ. આમેન. એમ સમજી લે, આપણી ઘડિયાળ હમણાં શરૂ થઈ ગઈ છે અને આપણા પાસે સમય બહુ ઓછો છે. ક્યારે અનર્થ થઈ જાય, ક્યારે કશું થઈ જાય, આપણે જાણતા નથી. બહુ સમય ઓછો છે. જ્યારે મરવાના સમય આવે ને ત્યારે ઘણી બાબતો આપણને પ્રભુ કહેતા હોય કે હવે બસ તારા પાસે 1-2 બાકી છે. ત્યારે આપણને કદાચ આમ આમ લાગતું હોય છે. પ્રભુએ મને કૃપા આપી છે, અભિમાન નથી કરતો, પણ કોઈ મરવાનું હોય અને મને સંકેત થઈ જાય છે. બહુ દુઃખની વાત છે, મને એ બાબત બહુ દુઃખની વાત છે કે એમ થઈ જાય છે કે હવે કશું રહેવું નથી, કશું કામ નહીં કરી શકીએ. એક છોકરી ગાંધીનગરમાં ફ્લોરેન્સ કરીને, એના પપ્પા એક્સપાયર થવાના હતા, તો એના અમે પ્રાર્થના માટે ગયેલા બીજા એક ભાઈ સાથે, વડીલ સાથે. તો મેં કીધું, આ વડીલ છે ને હવે એ બોલશે, હું નહીં પ્રાર્થના કરી શકું, હું કશું નહીં કહું મારે. મેં કીધું, આ ભાઈ અલ્યા વડીલ સાથે મને આવ્યો છું, પછી હું આવીશ, બીજી વાર કોઈ આવીશ ને એમને અંકલને કહીશ, પ્રભુને જીવન સોંપો. પણ મને એવી તક જ ના મળી. મને બહુ દુઃખ લાગ્યું. ખબર પડી 2 પછી કે એ ગુજરી ગયા છે. બીજો મારો દોસ્ત હતો ઝેરી કરીને, એને હું લઈ ગયો એક મારા ઝેરીને. મેં કીધું, અહીંયા આપણે બાપ્તિસ્મા છોકરો કહે છે, મેં એને પ્રભુની વાત કીધી છે, તૈયાર થયો બાપ્તિસ્મા માટે. તો કહેતો, બહુ નાનો છે, 10મામાં છે, એને તો કઈ એટલું સમજણ નહીં. પણ મને જે થતું હતું, મને બહુ દુઃખ થયું કે આ અમને હું કહું છું કેમ કે સમજતા. એ પોતે સમજે છે કે પાપ શું છે, સમજી ગયો છે અને કબૂલ કરે છે, પ્રભુનો સ્વીકાર કરે છે, બહુ મોટી વાત છે. આવે ને, એ ઈચ્છે છે, પ્રભુનું વચન આજ્ઞા પાડવા માંગે છે, બાપ્તિસ્મા આપવાનું છે. તો કે ના. પછી અને જ્યારે ખબર પડી કે એ ગયો છે, વેકેશન થયું એટલે એના માસીના ત્યાં કે કંઈ ભરૂચમાં નર્મદા ડેમમાં એ નાહવા પડ્યો, એને એનો ભાઈ અને ત્યાં નાહવા પડ્યા અને એ છોકરો બોડી નહીં મોકલી ગયો. તો મને બહુ રડવાયું. મેં કીધું, પ્રભુ મને માફ કરો, હું ચૂકી જઉં છું. આપણે ઘણી વાર ચૂકી જઈએ છીએ. પ્રભુ કહેતા હોય છે, ગુટલવીને પ્રાર્થના કર, અને આપણે જયારે નથી માનતા તો સમજી લો, પ્રભુ કહેશે, હું તને કશું કહીશ નહીં, કારણ કે તને સમજણ નહીં પડતી, તું મારી વાત નથી માનતી, નથી માનતો. હું મારા બીજા લોકો કહીશ કે જે મારી વાત સાંભળશે અને તેઓ તરત પ્રાર્થના કરશે. આપણે ઘણી વાર આળસ કરીએ છીએ તો સમજી લો, પ્રભુ આપણો બિલકુલ ઉપયોગ નહીં કરે. પ્રભુ કહેશે, અને રવા દો, આમ સ્વર્ગમાં આમ લઈ લેશું, આમ જ ઉઠાવી લેશું સ્વર્ગમાં, આમ જ આવતા આવી જશે મુફતકા. પણ જે લોકો કામ કરશે તેઓને બદલો મળે છે. આમેન. બહુ સિરિયસ છે. મારું કૂતરું મરી જવાનું હતું ને, એના આગલા દિવસે હું બહુ રડ્યો. મને ખબર પડી ગઈ કે આ કાલે મરવાની છે. હું બહુ રડ્યો. પ્રેસ ગોડ. અને બીજા દિવસ ખબર પડી મરી ગયું, પણ મને રડવું ના આવ્યું, કારણ કે હું બહુ રડી ચૂકેલો. પ્રેસ ગોડ. આપણે આકાશગંગામાં પેલા કોણ અંકલ, જસુ અંકલ, હા, એમ દવાખાનામાં એમ બી કહેલા, બહુ વાર એમની એટેકો આવેલા હતા. એકવાર હું ગયો દવાખાને, મેં જ્યોતિ આંટીને વ્હાઇટ કપડામાં જોયા, આમ અંદર આવતા જ
એમને એમને તો રંગીત પહેરેલા, પણ મેં વ્હાઈટ માં જોયા, તરત મેં વિમલભાઈ એમના શું કહેવાય એમને જમાઈને, મેં જમાઈને બહાર બોલાવ્યા, મેં કીધું કે મેં આવું જોઉં, મેં કે પ્રાર્થના કરાવું, મેં હું નહીં કરાવી શકું, આમ જ નીકળી ગયો. જો ત્યાં એ વિચારા કરતા કે આમ આ સેવક આને પ્રાર્થના કેમ ના કરાવી ગયા, અને પછી અઠવાડિયામાં જ એમને સમાચાર આવ્યા કે એક્સપાયર થઈ ગયા. તો પ્રભુ તક આપતા હોય છે, આપણી પાસે બહુ ઓછો સમય છે, પ્રભુનું કામ કરીએ, પછી આપણે અફસોસ ના રહે કે અરે રે આ બહેન અરે રે આટલા પાસે હતા, મેં પ્રભુની વાત કેમ ના કીધી. આપણે ઘણી વાર અફસોસ થાય છે કે અમને મેં કીધું કેમ નહીં. તો મોહ હતો, અહીંયા લખી છે આ દીકરો ઉડાવ દીકરો મોહ હતો એ જીવતો હતો, પ્રેસ ગોડ, અને એટલા માટે આકાશ પણ હતો. તો અત્યારે બી કોઈ જીવ પાપમાં છે, તેઓ શેતાનના હાથમાં છે, અને શેતાન ચાહે ત્યારે તેઓને ઉઠાવી શકે છે, સમજી લેજો. શેતાન ચાહે ત્યારે તેઓને અકસ્માતમાં નાશ કરી શકે છે. બાઇબલ લખેલું છે કે આ જગત દુષ્ટની સત્તામાં રહે છે, એટલે ચાહે ને એને એ બનાવી શકે છે મિનિસ્ટર. શેતાન ચાહે, આપણે કહેતા પ્રાર્થના કરતા એમ કહે કે પ્રભુ હવે આ સરકાર આવે તે સરકાર આવે, એ નહીં ચાલે. એ જે શેતાન ઈચ્છે એની સરકાર આવશે, કારણ કે આપણે પ્રાર્થના કરીએ પ્રભુ જેવો આકાશમાં તેવી પૃથ્વીમાં, મારામાં તારી ઈચ્છા પૂરી થાવ, આમેન. અને આપણને જ્યાં પ્રેરણા થશે ત્યારે આપણે ઉખાડી શકીશું. આપણે કહેશું પાર હટી જા, આપણે કહેશું આ ને આ સાહેબ ને આ પેલા મિનિસ્ટર એ હટી જા એની ગાડી પરથી, અને હટી જશે. પ્રેઝ ગોડ, આપણે અધિકારથી ત્યારે કામ કરી શકીશું, પણ આપણે જીવતા થવાની જરૂર છે, આમેન. દેવ સાથે સતત સંબંધ રાખીએ. પ્રભુજન કહે છે માંસ કે રોટલીથી નહીં પણ દેવના મુખમાં નીકળતા હરેક વચનથી જીવશે. જેટલા બી પ્રભુના વચન ખા 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 કરીશું, એમ એમ એ જ વચન એ આત્મા આપણા જીવનમાં કામ કર્યા કરશે. યશાયા યર્મિયા હઝકેલ દાનિયેલના સેવકો પાવલ પિતર યોહાન આ સંતો જે લખી ગયા એમના આત્માથી, એમને જે પ્રેરણા થઈ પવિત્ર આત્માથી તેઓ લખ્યું, અને એ વચનને જ્યારે આપણે ખાઈએ છીએ, એ વચન પર જ્યારે વિશ્વાસ કરે છે, એ આત્મા સાથે આપણો સંબંધ થાય છે. તો પ્રભુ સાથે જે જોડાય છે એ આત્મા થાય છે, આમેન. એમના સાથે આપણે એકરૂપ થઈ જઈએ છીએ, અને એ આત્મા આપણા જીવનમાં કામ કરે છે. પ્રેઝ ગોડ, આપણે આનંદ શાંતિ ને બધી અનુભવો આપણને થતા હોય છે. તો પ્રભુ ચાહે છે કે આપણે પ્રભુના વચનો લોકોને કહીએ અને મોયલાને જીવતા કરીએ, આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. જે જીવતા અને મોયલાનો ન્યાય કરનાર છે, પણ પ્રભુ આપણા પર કૃપા કરે કે આપણે લોકોને જીવાડીએ, લોકોને પ્રભુના રાજ્ય વિશે વાત કરીએ. પ્રભુ જણ કે છે કે વિદેશીઓ પાસે હું તમને મોકલું, તેઓ તો સાંભળશે જ. ઘણા લોકો પ્રભુ પાસે અલગ અલગ કોમમાંથી અને ધર્મમાંથી પ્રભુ પાસે લોકો આવે છે, પ્રભુના પ્રેમને ચાખે છે, જીવનને ચાખે છે, જીવનનો અનુભવ કરે છે, શાંતિનો અનુભવ કરે છે. એવા ઘણા લોકો છે કે જે દુઃખી લાચાર ને જેના જીવનમાં દુઃખો ને શ્રાપો છે. પ્રભુ ચાહે છે કે આપણે તેઓ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ ચાહે છે કે આપણે તેઓને ઈસુ ખ્રિસ્તના વિશે વાત કરીએ. પ્રભુ ચાહે છે કે આપણે તેમની નજર ફેરવીને ઈસુ ખ્રિસ્ત તરફ તેઓની નજર કરીએ, કે જુઓ તેરું હલવાન કે જે જગતના પાપ ફરે છે. આપણે લોકોને આંગળી ચિંધાણ કરીએ, બતાવનાર થઈએ, રસ્તો બતાવનાર થઈએ, ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરનાર થઈએ, જીવનને પ્રગટ કરનાર થઈએ, પ્રભુની વાચોને વાતોને નમ્રતાથી લોકોને સમજાવનાર થઈએ. પિતા, અમે આભાર માનીએ છીએ, અમે પણ એક સમય મૂવા હતા, પણ તમે મને આંખો ખોલી, અમને કોઈ મળ્યું અને અમે તમને જોયા પ્રભુ. અને જેમ તમે વચન કહે છે, મૂસાના સમયમાં જે લોકોને સાપ કરડ્યા હતા અને જેઓ મરતા હતા, તેઓ એ સાપ તરફ જોયું અને તેઓ જીવન પામ્યા. અમે પ્રભુ તમે તમારા તરફ એકવાર જોયું અને અમને જીવન મળ્યું છે. અને પ્રાર્થના જ અમે તમારા તરફ હંમેશા નજર રાખ્યા કરીએ. અને પ્રભુ, એવા ઘણા લોકો છે કે તેઓને બતાવીએ કે જુઓ પ્રભુને, જુઓ તમે જીવન પામશો. મહાદેવ, લોકો જીવન પામે, લોકોને બચાવી લઈએ. મહાદેવ, અમારા પર બોજ મૂકો, અમારા પર કૃપા કરો. અમે લોકોને કહીએ, અમારી આંખોને ખોલો, અમારા કાનોને ખોલો, અમને સમજુક મન આપો કે અમે તમારી વાતોને લોકોને કહેનાર થઈએ. મહાદેવ, મરવાની અણી પર છે તેને બચાવનાર થઈએ. અમે નામ ના ન જીવીએ, પણ પ્રભુ ખરેખર જીવતા થઈએ. અમારા જીવનોને તમે સ્થાપો, અમારા જીવનને તમે બનાવો પ્રભુ. અમારા જીવનો તમને સોંપીએ છે. અમને પ્રભુ જીવતાઓની ભૂમિમાં લાવ્યા, આભાર માને છે. અમારો સંબંધ જીવતાઓ સાથે થયો છે. હા, ઇબ્રાહિમ ઈસાક યાકૂબને સંતો સાથે અમારો સંબંધ બનાવ્યો છે. હા, દેવના કુટુંબના માણસો બનાવ્યા છે. અમે આભાર માનીએ છીએ પ્રભુ. શું તમે સમાધાન કરાયું, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. અમે મૂવા હતા, તમે યોગ્ય સમય અમારા માટે મરણ પામ્યા છો, અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ, મારા માટે તમે મહાન યોજના કરી છે, અનંત જીવનના વચનો આપ્યા છે, આ જીવન પછીનું વચન તમે આપ્યું છે, અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરે છે, હજુ વહાલાઓ છે પ્રભુ, બહાર છે, તેઓ તમારા રાજ્યમાં લાવનાર થઈએ. માટે પ્રભુ, દરેકનો તમે ઉપયોગ કરો, ભરપૂર રીતે ઉપયોગ કરો.
તમારા વચનો દરેકમાં વવાય, 100 ગણા ફળ લાવે એવું માગીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ. આમેન. આમેન. પ્રસંગના સાથે કરીએ. અકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ અકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાય. યેશુ ત્યાં જ મને આપો, જેમ મને માફ કરું છું તેમ મને માફ કરો, અને પ્રશ્ન ન લાવો, મને સત્તા છટકો કરો. રાજ્ય તમારા, પરાક્રમ તમારી, મહિમા સરકાર તમારા છે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ.